વાયરસની મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે જેતપુરમાં લોકડાઉન અને કલમ 144 ના ભંગનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરની શાકભાજી હરાજી માર્કેટમાં કોઈ પણ જાતના જાહેરનામાનું પાલન થતું ના હોય તેવું સામે આવ્યું છે। જેતપુરની આ શાકભાજીની હરાજી માર્કેટમાં ટોળેટોળા ભેગા થયા હતા અને ખુલ્લેઆમ લોકડાઉનનો ભંગ થઈ રહ્યો હોય તે જેના પ્રમાણે સમગ્ર રાજકોટ જિલ્લાનું સરકારી તંત્ર એક્શનમાં આવ્યું હતું જેમાં જેતપુર મામલતદાર નગરપાલિકા અને રાજકોટ પોલીસ એક્શનમાં આવી હતી। અવ્યવસ્થાના પગલે રાજકોટના જિલ્લા પોલીસ વડા બલરામ મીણા જેતપુરની શાક માર્કેટમાં દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો। આજે અહીં શાકભાજીની હરાજી રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની હાજરીમાં કરવામાં આવી હતી અને અહીં થઈ રહેલ હરાજીની સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી। ત્યારબાદ આ શાકભાજી માર્કેટને અહીંથી અન્ય વિશાળ જગ્યામાં ખસેડવા અને બે વિભાગમાં વેચવાનો નિર્ણય કર્યો હતો અને હુકમ કરેલ અહીં કોઈ પણ જાતથી લોકોની ભીડ ના થાય તે માટે તમામ પ્રયત્ન કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે સાથે કોઈ ભીડ જમા ના થાય તે માટે અહીં એક PSI સહિત પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા હુકમ કરેલ જ્યાં અહીં બાજુમાં આવેલા મસાલા અને મરચા માર્કેટનું નિરીક્ષણ કરીને જ્યાંથી લોકડાઉન ન ખુલે ત્યાં સુધી મરચા માર્કેટ બંધ રાખવા વિચારણા કરવામાં જણાવ્યું હતું। ગઈકાલે મીડિયાના મિત્રો મારફતે અમને જાણવા મળ્યું હતું કે અહીંયા શાકભાજી માર્કેટની અંદર લોકોની સંખ્યા થોડીક વધારે થવાના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હતો અને એ વસ્તુ ધ્યાને આવતા તંત્ર કામે લાગ્યું છે ઓલરેડી અને એમાં મામલતદારશ્રી JSDMશ્રી અમારા લોકલ પોલીસ અધિકારીશ્રીઓ અને APMCને તમામ લોકોને સાથે રાખી અને નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે જેમાં જે શાકભાજી માર્કેટ છે એમાં અત્યારની જે ક્ષમતા પ્રમાણે કામ કરે છે એમનો અડધો મહેકમ જે છે એ બીજી જગ્યા શિફ્ટ કરવાની પ્લાનિંગ કરી છે। બાજુમાં જે APMC છે એમને સાથે વાત કરીને ત્યાં પણ અડધો શાકભાજી માર્કેટ શિફ્ટ કરવામાં આવશે। બીજી જેટલા પણ વાહનોની મૂવમેન્ટ અંદર સુધી હતી ને જેના લીધે ગીચ થઈ જતું હતું એ પણ વાહનોની મૂવમેન્ટ હવે બંધ કરીને બહાર જ રાખવામાં આવશે। જેટલા રિટેલર્સ અહીંયા ઇન્ડિવિજ્યુઅલ લેવા આવતા હતા એ ઇન્ડિવિજ્યુઅલ રિટેલર્સને ના પાડી દેવામાં આવેલી છે અને જે થોક વિક્રેતા છે અને ક્રેતા છે એ જ લોકોને માટે અહીંયા આ ખોલી રાખવામાં આવશે। સાથે સાથે જે અગર એમાં હજુ ઓર કોઈ પ્રશ્નો આવશે તો એના માટે અહીંયા બંદોબસ્ત પણ પોલીસનું વધારો દેવામાં આવેલું છે। પહેલાં જે સંખ્યા હતી એ સંખ્યા કરતાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે જેમાં એક PSI સદંતર અહીંયા હાજર રહેશે રાતે 3 વાગ્યા પછી અને એવો પ્રશ્ન ફરી ના થાય એવી કાળજી રાખવામાં આવશે। હું એટલા માટે જ અહીંયા વિઝિટ કરવા માટે આવેલો છું અને એમાં જે પ્રશ્નો હોય એ પ્રશ્નોના પણ નિરાકરણ વહેલી તકે લઈ આવીશું।